ઋષિ ચિંતન ચેનલમાં આજે પ્રજ્ઞાયોગ સાધના વિશે સાંભળશો. સૌ પ્રથમ ગાયત્રી મહામંત્રનું ઉચ્ચારણ કરીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. દેવીઓ અને ભાઈઓ, ભગવાનના અવતારો સમય સમય પર થતા રહ્યા છે. જ્યારે જે કામ માટે જરૂરિયાત ઊભી થઈ ત્યારે તે કામ માટે ભગવાને તે પ્રકારનો અવતાર ધારણ કર્યો છે. અત્યારનો સમય એવો છે કે જેમાં સંકટોના વાદળો છવાઈ ગયા છે અને શ્રદ્ધાનું સંકટ જોવા મળે છે. બધી જ જગ્યાએ શ્રદ્ધા કમજોર પડી ગઈ છે. આદર્શોની વાત કરીએ કે પછી શ્રેષ્ઠતા યા ઉન્નતિની વાત કરીએ, તે બધા માટે શ્રદ્ધા કમજોર પડી ગઈ છે. શ્રદ્ધા કમજોર થઈ જવાના કારણે માણસ જે કામ કરી રહ્યો છે તે ખોટું કરી રહ્યો છે. તેના નિવારણ માટે ભગવાનનો નવો અવતાર થવો જોઈએ. તે પ્રજ્ઞા અવતાર હશે. નિષ્કલંક પણ તેને જ કહેવામાં આવે છે. 10મો અવતાર અથવા 24મો અવતાર નિષ્કલંક અવતાર છે, જેને પ્રજ્ઞા અવતાર પણ કહીએ છીએ. દૂરદર્શી વિવેકશીલતાને પ્રજ્ઞા કહે છે, તે જ નિષ્કલંક છે અને બાકીના બધાને કલંક લાગેલું છે. એટલા માટે પ્રજ્ઞા અવતારનો જે સમય છે તેને આપ ખૂબ જ મહત્વપૂર્ણ માનો અને તેનું સ્મરણ કરો. ઉપાસનામાં તેનો સમાવેશ કરો. ગાયત્રીને ત્રિપદા કહેવામાં આવે છે. સરસ્વતી, કાલી અને લક્ષ્મી તેના જ રૂપો છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ તેની જ અંતર્ગત આવી જાય છે. તે આદ્ય શક્તિ છે. બ્રહ્માજીને તપ દ્વારા તે શક્તિ પ્રાપ્ત થઈ હતી. હવે આ મહાપ્રજ્ઞા આદ્ય શક્તિ ગાયત્રીના રૂપમાં શ્રદ્ધાના સંકટનું નિવારણ કરવા માટે નવો અવતાર ધારણ કરી રહી છે. આ અવતાર થશે કેવી રીતે? આપને ખબર છે ને કે આ સીતાજીનો જન્મ શા માટે થયો હતો? રાવણને મારવા માટે જ્યારે સીતાજીની જરૂર હતી ત્યારે ઋષિ મુનિઓએ પોતાનું રક્ત એકઠું કરીને એક ઘડામાં ભર્યું હતું અને તે ઘડાને જમીનમાં દાટી દીધો હતો. રાજા જનકે તે ઘડાને બહાર કાઢ્યો અને સીતાજીનો જન્મ થયો. દુર્ગા અવતાર કેવી રીતે થયો તેની આપને ખબર છે? બધા જ દેવતાઓ ભેગા થઈને પ્રજાપતિ પાસે ગયા અને પ્રજાપતિને કહ્યું કે હવે આ દાનવો અમારા વશમાં નથી, આપ જ કોઈ ઉપાય બતાવો. પ્રજાપતિએ કહ્યું, તમારા બધાની શક્તિને ભેગી કરીને હવે હું દુર્ગાનું અવતરણ કરીશ અને તે તમામે તમામ રાક્ષસોનો નાશ કરી નાખશે. ભગવાન સૌને સરખા ગણે છે, તમે પણ તેમાં સામેલ છો અને જે અહીં હાજર નથી તેઓ પણ એમાં સામેલ છે. બધા મળીને પ્રજ્ઞાની, મહાપ્રજ્ઞાની, આદ્ય શક્તિની એવી પ્રચંડ ઉપાસના કરીશું કે જેનાથી વર્તમાન સમયમાં જે શ્રદ્ધા સંકટ ઊભું થયું છે, જેણે સમગ્ર વિશ્વને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે, તેનું નિવારણ કરવાનું શક્ય બનશે. તે કેવી રીતે કરવું જોઈએ? તેના માટે શું કરવું પડશે? મેં તેનું નામ પ્રજ્ઞાયોગ રાખ્યું છે કારણ કે તેમાં ઘણી બધી બાબતોનો સમાવેશ છે. એટલા માટે પ્રજ્ઞાયોગની સાધના આપણે બધાએ કરવી જોઈએ. પ્રજ્ઞાયોગ શું છે? પ્રજ્ઞાયોગમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ, કે જેને આપણે સરસ્વતી, લક્ષ્મી અને કાલી કહીએ છીએ, એ ત્રણે શક્તિઓ સામેલ છે. જેમને આપણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કહીએ છીએ એ ત્રણેનો તેમાં સમાવેશ છે. આ પ્રજ્ઞાયોગ આપણે કરવો પડશે. કેવી રીતે કરવો પડશે? ચાલો આપ બધા નોંધ કરતા જાઓ અથવા ધ્યાનમાં રાખો. પ્રજ્ઞાયોગ કેવી રીતે કરવો જોઈએ તે છાપેલું પણ છે. પ્રજ્ઞાયોગની પહેલું ચરણ એ છે કે આપ સવારે ઉઠો તો ઉઠ્યા પછી જમીન પર પગ મૂકતા પહેલાં આપ વિચાર કરો કે મારો નવો જન્મ થયો છે અને આજે હું નવો જન્મ ધારણ કરી રહ્યો છું. રાત્રે જ્યારે ઊંઘવાની તૈયારી કરો ત્યારે એવો ભાવ કરો કે આજે મારા મૃત્યુનો દિવસ આવી ગયો છે અને હું ભગવાનના ખોળામાં જઈ રહ્યો છું. 84 યોનિમાં ફર્યા પછી ખૂબ જ મુસીબત અને અનેક કષ્ટો બાદ આપણને મનુષ્યનો જન્મ પ્રાપ્ત થયો છે. આપ એવો વિચાર કરો કે હું આજના દિવસનો સારામાં સારો ઉપયોગ કરીશ, આજનો દિવસ વ્યર્થ જવા નહીં દઉં અને રાત્રે જ્યારે આપ સૂઈ જાઓ ત્યારે એવું માનજો કે આજનો મારો જન્મ પૂરો થઈ ગયો.
આજની બધી પ્રવૃત્તિઓની સમીક્ષા કરો. સવારે આખા દિવસનું આયોજન કરો કે આજે મારે શું કરવાનું છે, અને સાંજે તેની સમીક્ષા કરો કે મેં કોઈ ખોટું કામ કર્યું તો નથી ને. કદાચ જો કોઈ ભૂલ કરી હોય તો તેનો સુધાર કેવી રીતે કરવો, તેનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવું જોઈએ તે વિચારો. દરરોજ આપનો પ્રાંતકાલીન કે સંધ્યાકાલીન ક્રમ આવો હોવો જોઈએ. આ રીતે સાયંકાલીન સંધ્યા આપની પથારીમાં થવી જ જોઈએ. તેના પછી કર્મયોગનો નંબર આવે છે. કેવો કર્મયોગ? કર્મયોગનો જવાબ એ છે કે આપણે શું કરવાનું છે. માત્ર વિચાર થયો, વિચાર કરવો તેને જ્ઞાન કહેવાય છે, અને કામ કરવું તેને કર્મયોગ કહેવાય છે. તેમાં શું કરવાનું છે? આપ સ્નાન કરી, કપડાં બદલી, સાફસૂફી કરી અને પૂજાનો બધો સામાન તૈયાર કરીને બેસો. સૌથી પહેલું કામ શુદ્ધતા છે. જો આપનું મન શુદ્ધ હોય, શરીર શુદ્ધ હોય, જીવન શુદ્ધ હોય, આજીવિકા શુદ્ધ હોય તો સમજવું જોઈએ કે તમારી ઉપાસનાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ જો તમારું મન મલિન હોય, તમારું શરીર મલિન હોય, તમારી કમાણી અનુચિત હોય કે તમારા વિચાર ગંદા હોય તો આપ સમજજો કે તમે જે પૂજા કરી રહ્યા છો તેનું પરિણામ નહીં મળે. એટલા માટે શુદ્ધતા સૌથી પહેલું કામ છે. શુદ્ધતા માટે કેટલીક વિધિઓ બતાવવામાં આવી છે. એ વિધિઓ કઈ કઈ છે તે છે પવિત્રીકરણ, આચમન, પ્રાણાયામ અને ન્યાસ. આપે તે મારા ઘણા પુસ્તકોમાં વાંચ્યું હશે. આ બધી ક્રિયાઓનો અર્થ એ થાય છે કે આપ આપના મનને, વચનને, વાણીને, ક્રિયાઓને, ચિંતનને, ઇન્દ્રિયોને બધાને પવિત્ર બનાવી રહ્યા છો, તથા જે મલિનતાઓ તમારા એમની અંદર છુપાયેલી છે તેમને તમે બહાર કાઢી રહ્યા છો. ન્યાસનો અર્થ એવો થાય છે કે મારી જે પાંચ ઇન્દ્રિયો છે તેમનો ઉપયોગ મારે ઉચિત રીતે કરવો જોઈએ. તેમનો ઉપયોગ સારા કાર્યો માટે કરીશ, ખોટા કે કુટિલ કામમાં નહીં કરું. પ્રાણાયામનો અર્થ એ થાય છે કે જે શ્વાસ આપણે લઈએ છીએ તે પ્રત્યેક શ્વાસનો ઉપયોગ એવી રીતે કરવો જોઈએ કે કોઈ પણ ક્ષણે કોઈ પ્રકારની ભૂલ ન થાય. આ રીતે જ શરીર પર જે જળ છાંટવામાં આવે છે કે ત્રણ વખત આચમન કરવામાં આવે છે તેનો અર્થ એ છે કે અમારા મન, વચન અને કર્મ ત્રણેય સ્વસ્થ બનશે. તેના માટે સૌથી પહેલાં ઉપાસનાની જરૂરિયાત પડશે. તેના પછી દેવપૂજનનો ક્રમ આવે છે. કોનું પૂજન? ભગવાનનું. ભગવાન તો નિરાકાર હોય છે, પરંતુ પૂજાના સમયે ભગવાનને સાકાર માનવામાં આવ્યા છે, ભગવાનને સાકાર બનાવવામાં આવે છે. તમારી સામે ગાયત્રી માતાનું ચિત્ર, કોઈ મૂર્તિ અથવા બીજું કંઈક તો રાખવું જ પડશે. પ્રતિક રાખ્યા સિવાય પૂજા થઈ શકતી નથી. પ્રતિક પૂજા થવી જરૂરી છે. ભગવાન નિરાકાર છે તો સાકાર પણ છે. આપ મને આ શરીરમાં જુઓ છો તો શું હું શરીર માત્ર છું? હું તો જીવાત્મા છું. તે તમને હું બતાવી શકીશ? ના, કારણ કે તે તો નિરાકાર છે. ગાયત્રી માતાની મૂર્તિ કે ચિત્રનું પૂજન પાંચ વસ્તુઓથી કરવામાં આવે છે. આ પાંચ ચીજો કઈ છે? આમ તો 16 ચીજો પણ છે. પાણી 1, અક્ષત 2, ધૂપ અગરબત્તી 3, પુષ્પ 4 અને મીઠાઈ કે પ્રસાદ 5. તેવું શા માટે? ભગવાનને ફૂલોની શું જરૂર પડી ગઈ? ભગવાનને તે જરૂર નથી પડી, પરંતુ તમને યાદ અપાવવામાં આવે છે કે આપની પૂજા ત્યારે જ સાર્થક બનશે જ્યારે આપ સ્વયં આ ચીજવસ્તુઓને પ્રતીક માનીને આપના જીવનને પણ એમના જેવું બનાવશો. પાણી પવિત્ર હોય છે, પ્રવાહી હોય છે, તમારે પણ સરસ બનવું જોઈએ, જળની જેમ કોમળ બનવું જોઈએ. અક્ષત, અક્ષતનો મતલબ એવો થાય છે કે આપ જે કંઈ કમાવો છો તેમાંથી 1 અંશ ભગવાનને માટે વાપરવો જોઈએ. ધૂપ, ધૂપ ભલે આપ ધૂપ સળગાવો, અગરબત્તી સળગાવો, દીવો સળગાવો, સુગંધિત દ્રવ્યો સળગાવો, પણ તેનો મતલબ એ છે કે આપનું જીવન પણ ચંદનની જેમ સુગંધ ફેલાવનારું બને. ફૂલ, ફૂલ એવું કોમળ હોય છે, કેવું સુંદર હોય છે. આપનું જીવન પણ એવું જ સુંદર હોવું જોઈએ, એવું જ કોમળ હોવું જોઈએ અને ભગવાનના ચરણોમાં ચડવું જોઈએ. ઉપાસકની સાર્થકતા તેમાં છે કે
તે ભગવાનના ચરણોમાં પડે, તેના ગળાનો હાર બનીને રહે. આપનું જીવન ફૂલ જેવું બનવું જોઈએ. મીઠાઈ કે પ્રસાદ, આપણે કોઈ મીઠી ચીજ જ ભગવાનને ધરાવીએ છીએ, ખારી કે તીખી નહીં. એનો અર્થ એ થાય છે કે આપનો વ્યવહાર એવો હોવો જોઈએ કે જેમાં માત્ર મીઠાશ જ ભરેલી હોય. આ રીતે દેવપૂજનમાં વપરાતી 5 ચીજોનો અર્થ એ થાય છે કે આપણે તેમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી શકીએ. એવું નથી કે ભગવાનને તેમની જરૂર છે. શું આપ ધૂપબત્તી નહીં જલાવો તો ભગવાનને કોઈ મુશ્કેલી થશે? શું આ દીપક નહીં પ્રગટાવો તો ભગવાનને કંઈ દેખાશે નહીં? તેનો એવો અર્થ નથી, તે ભગવાન માટે નહીં પરંતુ આપની યાદદાસ્તને તાજી રાખવા માટે જ આ ક્રમ રાખવામાં આવ્યો છે. ચાલો હવે તેના પછી શું કરવું જોઈએ. આટલું કરી લીધા પછી જપ અને ધ્યાન કરવા જોઈએ. જપ કોના કરવા જોઈએ, કેટલા કરવા જોઈએ? જપ ગાયત્રીના કરવા જોઈએ, કારણ કે પ્રજ્ઞાની દેવી ગાયત્રી છે. કેટલી માળા કરવી જોઈએ? 3 માળા તો ઓછામાં ઓછી કરવી જ જોઈએ, વધારે કરી શકો તો ઉત્તમ. 3 શા માટે? એટલા માટે કે 1 માળા આત્મશુદ્ધિ માટે, જીવાત્માના નિત્ય શોધન માટે, બીજી તથા વાતાવરણના શોધન માટે 3 માળા કરવી જોઈએ. તેનો ઉદ્દેશ એ છે કે સમગ્ર વાતાવરણ ગંદુ થઈ ગયું છે, તેની સફાઈ કરવા માટે 1 માળા કરવી જોઈએ. અને તમે અને હું ભેગા મળીને જે કામ કરીએ છીએ તેના માટે 1 માળા કરવી જોઈએ. આ રીતે પ્રજ્ઞા અભિયાનની સફળતા માટે 1, વાતાવરણના શુદ્ધિકરણ માટે 2, તથા પોતાના જીવાત્મા માટે 3, એમ 3 માળા તો આપે ઓછામાં ઓછી કરવી જ જોઈએ, વધારે કરી શકો તો ઉત્તમ. વધારે કરવામાં કોઈ બંધન નથી. સારું, તો આ ગાયત્રીના જપની વાત થઈ. જપ એવી રીતે કરો કે પાસે બેઠેલી કોઈ વ્યક્તિને તે સંભળાય નહીં. જપ માળાથી કરો કે આંગળીના વેડા ગણીને કરો, ગમે તે રીતે 3 માળાનું બંધન નિભાવો. પ્રજ્ઞાયોગ 3 માળાથી ઓછા જપમાં થઈ શકતો નથી. જપની સાથે ધ્યાન કરવું જોઈએ. જપ અને ધ્યાન બંનેને એકબીજાનો સમન્વય સમજવો જોઈએ. ધ્યાન કોનું કરવું જોઈએ? સવિતા ગાયત્રીના દેવતા છે. સવારના સમયે પ્રાંતકાળના સૂર્ય દેવતાના આપે દર્શન કર્યા છે ને, ગાયત્રીનો સૂરજ તેમને જ માનવો જોઈએ. તે સાર્વત્રિક છે. ગાયત્રી માતાનું જે ચિત્ર આપે પૂજામાં રાખ્યું છે તે આપ હિન્દુ છો એટલા માટે રાખ્યું છે. જો આપ મુસલમાન હશો તો કદાચ ન પણ રાખો. દેવ પૂજા હિન્દુઓ માટે છે, પરંતુ સવિતા દેવતાનું ધ્યાન તો બધાને માટે છે, સાર્વત્રિક છે. તે હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી વગેરે ધર્મમાં પ્રકાશને જ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી પ્રાંતકાળે ઉગતા સુવર્ણરૂપ સૂર્યનું ધ્યાન કરતાં કરતાં ગાયત્રી મંત્રની 3 માળાના જપ કરો. જપ કરતાં કરતાં તેમાં ભાવના સામેલ કરો કે સવારે પૂર્વ દિશામાં ઉગતા સોનેરી સૂર્યની સામે આપ નાના બાળકની જેમ બેઠા છો. આપના શરીરમાં, આપના મસ્તકમાં તથા હૃદયમાં 3 સ્થાને સૂર્યના કિરણો પ્રવેશ કરી રહ્યા છે. શરીરમાં સવિતાના કિરણો જ્યારે પ્રવેશ કરે છે ત્યારે તે આપને શ્રેષ્ઠ કામ કરવાની પ્રેરણા આપે છે. અને આપના અંતકરણમાં હૃદયનું જે સ્થાન માનવામાં આવે છે તેમાં સવિતાના સ્વર્ણિમ કિરણો પ્રાપ્ત કરી પ્રકાશ પહોંચાડે છે, હૃદયને ભાવનાઓથી ભરી દે છે, આપના મગજને તે જ્ઞાનથી ભરી દે છે, શરીરને બળવાન બનાવે છે. શરીરને શ્રેષ્ઠ કર્મ કરવા માટે, બુદ્ધિને શ્રેષ્ઠ ચિંતન કરવા માટે તથા ભાવનાઓમાં શ્રેષ્ઠતા ભરવા માટે આ સવિતાના કિરણો આપને પ્રેરણા આપે છે. જપ કરવાની સાથે સાથે આ ધ્યાન કરવું જરૂરી છે. જપ કરતા પહેલાં દેવપૂજન, ચંદન, અક્ષત અને પુષ્પ બધાનો ઉપયોગ કરી ભાવના કરવી કે આપણું જીવન પણ તે પ્રકારનું બને. ત્યાર પછી ભગવાનના આશીર્વાદ વિશે ધ્યાન કરવું જોઈએ. ભગવાને સૂર્યના સવિતાના રૂપમાં આપણને 3 અનુદાન આપ્યા છે. 3 ક્ષેત્રોમાં તેનો પ્રવેશ થયો છે. આ રીતે 1 માળા આત્મશુદ્ધિ માટે, 1 વાતાવરણના શોધન માટે તથા 1 માળા પ્રજ્ઞા મિશનની સફળતા માટે. જપ કર્યા પછી સૂર્ય અર્ધ ધ્યાન
કરવામાં આવે છે. જે જળ પૂજામાં મૂકવામાં આવ્યું હોય તે જળને સૂર્ય ભગવાનની સન્મુખ ચડાવી દેવામાં આવે છે. આ જળ શા માટે ચડાવીએ છીએ? આ સમર્પણ છે. ભગવાનને, સવિતાને, સૂર્યને અર્પણ કરીએ છીએ. પ્રાંત કાળે પૂજા કરી રહ્યા હો તો આપ પૂર્વ દિશામાં જળ ચડાવો. સાંજના સમયે આ પૂજા કરી રહ્યા હો તો જળ પશ્ચિમ દિશામાં ચડાવો. સૂર્યનારાયણને ભગવાનનું પ્રતીક માનીને આપ આપનું સમર્પણ કરો છો. સમર્પણનું પ્રતીક શું છે? એવું કેવી રીતે માની શકાય કે તમે સમર્પણ કર્યું છે? કોઈના દુઃખોમાં આપ ભાગીદાર થશો અને આપનું સુખ વહેંચશો તો હું માનીશ કે તમે ભગવાન સૂર્યનારાયણને સમર્પણ કર્યું છે. પૂજા ઉપાસના કર્યા પછી આપ જળ ચડાવો ત્યારે એવી ભાવના કરો કે ભગવાનને અર્થાત સંસારને હું મારું સુખ વહેંચીશ અને સંસારમાં અર્થાત ભગવાનનું જે વિરાટ સ્વરૂપ છે, વિરાટ વિશ્વ છે, તેમાં જે દુઃખો ફેલાયેલા છે તેમને દૂર કરવા માટે હું કોશિશ કરીશ. સૂર્ય અર્ઘ્ય આપતી વખતે આવી ભાવના થવી જોઈએ. આપણી પાસે જે સંપત્તિ છે તે જળ સ્વરૂપે ભગવાનના ચરણોમાં ચડે અને તે ફેલાઈને આખાય વાતાવરણમાં પ્રસરી જાય. આ ભાવના છે સૂર્ય અર્ઘ્ય દાનની. હવે એક બીજી વાત રહી જાય છે અને તે છે તપ. આપે વિશેષ રૂપથી ધ્યાનપૂર્વક તપ કરવાનું છે. રવિવારનો દિવસ અથવા ગુરુવારનો દિવસ એમાંથી એક દિવસ પસંદ કરી લો. અઠવાડિયામાં એક દિવસ તો તપ કરવું જ જોઈએ. આમ તો દરરોજ કરવું જોઈએ, પરંતુ જો તેમ ન થઈ શકે તો ઓછામાં ઓછું એક દિવસ તો ચોક્કસ કરવું જ જોઈએ. રવિવાર અને ગુરુવાર બેમાંથી આપને જે યોગ્ય લાગે તે દિવસ નક્કી કરો. રજાને દિવસે ખાસ કરીને લોકો ભજીયા, ગોટા કે કચોરી બનાવતા હોય છે. મિત્રો, સંબંધીઓ આવતા હોય છે તે દિવસે અથવા તો ગુરુવારના દિવસે આપ તપ કરી શકો છો, પરંતુ એક દિવસ આપે તપનો અભ્યાસ અવશ્ય કરવો જોઈએ. આપને પોતાને તપાવવા એક દિવસ કાઢવો જ જોઈએ. તપાવવાથી ઈંટો પાકી બને છે, તપાવવાથી સોનું સાફ થઈ જાય છે, તપાવવાથી પાણીની વરાળ બની જાય છે. એ જ રીતે પોતાના તપાવવાનું આવશ્યક માનવું જોઈએ. તપમાં શું કરવું જોઈએ? તપનું આપને પ્રતીક બતાવું છું, તેનો સિદ્ધાંત આપને યાદ રહેવો જોઈએ. સિદ્ધાંત આપ ભૂલી જશો તો મુશ્કેલી પડશે. એક તો છે અસ્વાદ વ્રતનું પાલન. આપ તેને એક સમયનું રાખો અથવા બંને સમયનું. આપ સ્વાદનો ત્યાગ કરો. મીઠું અને ખાંડ એ ચીજોનો ત્યાગ કરવાનો મતલબ એ છે કે આપે સ્વાદ પર વિજય પ્રાપ્ત કરી લીધો, જીભ પર વિજય મેળવી લીધો. જીભ પર ધ્યાન રાખો. આપને ડૂબાડી દેનારી, આપને પરેશાન કરનારી, હેરાન કરનારી આ ઇન્દ્રિય ખૂબ જ ખરાબ છે. તેનાથી આપ જ્યારે જપ કરો, તપ કરો કે કોઈ મંત્રનું ઉચ્ચારણ કરો તો ધ્યાન રાખજો. તેના માટે પહેલું કામ કરવાનું છે જીભને સંયમિત કરવાનું. વાણી પર પણ કંટ્રોલ કરવો જોઈએ, પરંતુ ખાવા પર તો ખાસ કંટ્રોલ કરવો જોઈએ. સ્વાદ પર સંયમ રાખવો જોઈએ. એક ટાણું મીઠા વગરનું ભોજન ખાવું જોઈએ. મિતાહાર કરવો જોઈએ. સ્વાદ માટે ભોજન ન કરવું જોઈએ. અસ્વાદનો અભ્યાસ મારી પાસેથી દરેક માણસે શીખવો જોઈએ. અસ્વાદ વ્રત ધારણ કરવું જોઈએ. પછી ભલે તે અઠવાડિયામાં એક દિવસ જ કેમ ન હોય, આ એક તપ થયું. બીજી વાત છે વાણી. આપણી જે વાણી છે તેનો શું આપણે સમજણપૂર્વક ઉપયોગ કરીએ છીએ? આપણે જે કહેવું છે તે સમજી વિચારીને નથી કહેતા. કોને કેવી રીતે વાત કરવી જોઈએ, કોને ન કહેવી જોઈએ, જે આપણે કહી રહ્યા છીએ તે બધા માટે ફાયદાકારક છે કે નુકસાનકારક છે, કે પછી કોઈનું દિલ દુભાય તેવી વાત છે તે વિચારવું જોઈએ. આપણે કશું જ વિચારતા નથી, જે મનમાં આવે તે બકતા રહીએ છીએ. આમ ખોટું બકબક કર્યા વગર એકે એક શબ્દને સમજી વિચારીને બોલવો જોઈએ. તેના અભ્યાસ માટે આપે મૌન ધારણ કરવાની જરૂર છે. 2 કલાક માટે આપ મૌન રહો. આખો દિવસ મૌન રહેવું તો આપના માટે મુશ્કેલ છે. આખો દિવસ તો આપ મૌન કેવી રીતે રહેશો?
ક્યારેક બોલશો, ક્યારેક ચિઠ્ઠીમાં લખશો, ન જાણે શું શું કરશો, પરંતુ ઓછામાં ઓછા 2 કલાક માટે તો મૌન રાખવું જ જોઈએ. એવા સમયે મૌન રાખો જે સમયે આપને વધારેમાં વધારે લોકો મળવા આવતા હોય છે. મૌન માટે સવારનો સમય અથવા સાંજનો સમય ઉચિત છે. દિવસે આપની દુકાન કે નોકરીમાંથી સમય ન મળતો હોય તો આપ સવાર સાંજ આ ક્રમ નક્કી કરો. નહીં સાહેબ, અમે તો ઊંઘી જઈશું ત્યારે મૌન રાખીશું, રાત્રે ઊંઘવામાં શું મૌન રાખવાનું? મૌન તો એવા સમયે રાખવું જોઈએ કે જે સમયે લોકોની મળવા આવવાની સંભાવના હોય. ઘરના સભ્યો તો આપને સવાર સાંજ મળતા જ હોય છે, તેમને મૌન વિશે આપ બતાવી શકો છો. કહી શકાય છે કે હમણાં મારી સાથે વાતચીત ન કરો, આ સમય મારો મૌન ધારણ કરવાનો સમય છે. મૌન પણ એક તપ છે. હું આજકાલ મૌનનો અભ્યાસ કરી રહ્યો છું. પહેલાં ઋષિ મુનિઓએ પણ મૌનનો અભ્યાસ કર્યો હતો. વાણીના મૌનના અભ્યાસથી વાણીમાં તેજસ્વીતા આવે છે. વાણીથી આપણે જે કંઈ કહીએ છીએ તેની બીજા ઉપર અસર પડે છે. પરંતુ જો આપણી વાણી અસ્તવ્યસ્ત હશે તો કોઈના પર પણ તેની અસર થશે નહીં. એવી વાણીથી સંગીત ગાશો, ગીત ગાશો, વ્યાખ્યાન આપશો, સલાહ આપશો કે પ્રવચન કરશો તો પણ કોઈને ઉપર તેની કોઈ અસર થશે નહીં. તેથી આપની વાણીને શુદ્ધ કરવા માટે મૌનનો અભ્યાસ કરવો જોઈએ, અસ્વાદનો અભ્યાસ કરવો જોઈએ. એટલું જ નહીં, આપનો આહાર પણ પવિત્ર હોવો જોઈએ. બીજી એક વાત છે બ્રહ્મચર્યની. બ્રહ્મચર્યમાં 2 વાતો આવે છે. એક તો શારીરિક સંયમ, જે દિવસે આપ અસ્વાદ વ્રત ધારણ કરો છો તે દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. ધર્મપત્ની આપની પાસે હોય તો પણ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને તેની ગેરહાજરીમાં પણ ધ્યાન રાખવું જોઈએ કે જે કલ્પનાઓથી આપનું બ્રહ્મચર્ય ખંડિત થાય તેવું વિચારવાનું બંધ કરી દેવું જોઈએ. શરીર વિશે કંઈ કહી શકાય નહીં. શરીરમાં તો સ્વપ્નદોષ પણ થઈ જતો હોય છે. સ્વપ્નદોષથી શક્તિનો ક્ષય થવો તે એટલું બધું નુકસાન કરતા નથી જેટલું આપણે મહિલાઓના સંબંધમાં ખોટો દ્રષ્ટિકોણ રાખી વિચારીએ છીએ. ખાસ કરીને તે દિવસે મનમાં કોઈ ખરાબ વિચાર ન આવવો જોઈએ. કદાચ જો એવો વિચાર આવી જાય તો વિચારોની દિશા બદલી એનાથી ઉલટી દિશામાં વિચારવાનું શરૂ કરી દેવું જોઈએ. જો આપને ખાવાના સંબંધમાં ખોટા વિચારો આવે તો એવા લોકોનું ધ્યાન કરવું જોઈએ કે જેમણે અસ્વાદ વ્રત ધારણ કર્યું હતું. કામ વાસનાનો વિચાર આવે તો હનુમાનજી, ભીષ્મ પિતામહ, સ્વામી દયાનંદ, શંકરાચાર્ય વગેરેનું ધ્યાન કરવું જોઈએ કે જેઓ કેવા પ્રકારનું જીવન જીવ્યા હતા, તેમણે કેવી રીતે શક્તિનો સંગ્રહ કર્યો હતો. વિચારોને વિચારોથી સુધારો. એક પ્રકારના વિચારોને હટાવીને તેમની જગ્યાએ બીજા પ્રકારના વિચારો કરવામાં આવે તો આપણો વિચાર કરવા પરનો સંયમ સરળતાથી સાધી શકાશે. બ્રહ્મચર્ય વાસ્તવમાં વિચારો પર કંટ્રોલ કરવાની વિદ્યા છે. બ્રહ્મચર્યનો અર્થ થાય છે સંયમ. આ રીતે વાણીનું તપ અને કર્મેન્દ્રિયોનું તપ, આ બંને તપ આપણે કરવા જ જોઈએ. તપ 4 પ્રકારના હોય છે. બધી જ ઇન્દ્રિયોનું તપ 1, પૈસાનું તપ 2, સમયનું તપ 3 અને વિચારોનું તપ 4. આમાંથી ઇન્દ્રિયોના તપની વાત થઈ ગઈ. હવે બીજું તપ છે પૈસાનું. આપ જે પણ ખર્ચા કરો તેમાં 1-1 પૈસાનું ધ્યાન રાખો કે ક્યાંય ખોટો ખર્ચ તો આપણે કરી નથી રહ્યા ને. અમે મહિનાના 200 રૂપિયામાં ઘણી ખરી જિંદગી વિતાવી દીધી. અહીં આવતા પહેલાં અમે અખંડ જ્યોતિ કાર્યાલયમાં જેટલા સમય સુધી રહ્યા છીએ ત્યાં સુધી ફક્ત 200 રૂપિયામાં 1 મહિનો વિતાવ્યો છે. લગભગ 35 વર્ષ સુધી અમે અખંડ જ્યોતિ કાર્યાલયમાં રહ્યા છીએ. કોઈને એમ થાય કે 5 વ્યક્તિઓનું ગૃહસ્થ જીવન 200 રૂપિયામાં ચાલી શકે? ચોક્કસ ચાલી શકે છે. પૈસા પર સંયમ રાખો તો ખોટા કામોથી બચી જશો.
નશાખોરીથી બચી જશો, પરંતુ જો પૈસા ઉપર આપનું નિયંત્રણ નહીં હોય અને મન ફાવે તેમ પૈસાનો ખર્ચ કરતા રહેશો તો પછી આપની અંદર એવી બુરાઈઓ પેદા થઈ જશે કે તેમને આપ પાછળથી નહીં રોકી શકો. આ રીતે ઇન્દ્રિય સંયમ એક, પૈસાનો સંયમ બે, અને સમયનો સંયમ ત્રણ. સમયનું પણ આપ ટાઈમ ટેબલ બનાવી શકો. ટાઈમ ટેબલ બનાવીને આપ કામ કરશો તો વિનોબા જે રીતે લાંબી યાત્રા પૂરી કરવાની સાથે સાથે વાંચવા લખવાનું જે કાર્ય ચાલુ રાખી શક્યા હતા તેમાંથી પણ પ્રેરણા મળી જશે. તેઓ 23 ભાષાઓના વિદ્વાન હતા. તેમણે પોતાના સમયનું વિભાજન એવી રીતે કર્યું હતું કે એક સેકન્ડ પણ વ્યર્થ જતી ન હતી. વિશ્રામ કરતા હતા, હા વિશ્રામ પણ યોગ્ય સમયે થતો હતો. વિનોબા સાંજે 6 વાગ્યે સૂઈ જતા હતા. ઉનાળામાં 7 વાગ્યે સૂર્યાસ્ત થતો હોવા છતાં પણ તેઓ 6 વાગ્યે જ સૂઈ જતા હતા. તેમણે એવું ક્યારેય વિચાર્યું ન હતું કે સૂર્ય આગળ ચાલે છે કે પાછળ. તેમણે ઘડિયાળના કાંટે જીવનને નિયમિત બનાવી દીધું. સંસારમાં જેટલા પણ મહાપુરુષો થયા છે તેમણે બધાએ કાળને પોતાની સાથે બાંધી રાખ્યો હતો. રાવણે પણ કાળને તમારી સાથે બાંધી દીધો હતો. આપ પણ કાળને પોતાની સાથે બાંધીને રાખો. ઘડિયાળને તમારા કાંડા પર બાંધીને રાખો. ઘડિયાળના કાંટા મુજબ જ આપનો ચાલવાનો, ફરવાનો, ખાવાનો, પીવાનો, ઊંઘવાનો તથા ઉઠવાનો કાર્યક્રમ નક્કી કરો. તમારો સમય વ્યર્થ જવો ન જોઈએ. એવું ન થવું જોઈએ કે સમય આપ અસ્તવ્યસ્ત રીતે ખર્ચ કરી નાખો. આ સમયના તપની નિગ્રહની વાત છે. સમય સંયમ પછી આવે છે. વિચારોનો સંયમ, લોકો વિચારોનો સંયમ પાળી શકતા નથી. મનમાં જે આવે તે વિચાર્યા કરે છે. રાત્રે ઊંઘતા ઊંઘતા આંખ ખુલી જાય તો ન જાણે ક્યાંના અને કેવા કેવા વિચારો કરે છે. શક્ય હોય તેવી વાતોના પણ વિચાર કરવા લાગી જાય છે. રાત્રે સિનેમા જોયું હતું, ફલાણી હિરોઈન કેટલી સુંદર હતી, તેની આપણે કામના રાખીએ છીએ, તેના આપણે ઓટોગ્રાફ લઈશું. અરે ભાઈ, ક્યાંથી ઓટોગ્રાફ લાવશો? ત્યાં સુધીનું ભાડું તો ચૂકવી શકો તેમ નથી, તો પછી ઓટોગ્રાફ ક્યાંથી લાવશો? આ પ્રકારના વિચારોનો સંયમ રાખતા આવડવું જોઈએ. વિચારોને જે કામમાં લાવવાના હોય તે કામમાં જ લગાવો તો આપ વૈજ્ઞાનિક બની શકો છો, આપ સાહિત્યકાર બની શકો છો. સંસારમાં જેટલા પણ મનુષ્ય સફળ થયા છે તેમણે પોતાના વિચારો પર સંયમ રાખવાનું શીખી લીધું હતું. વિચારોને એવી જગ્યાએ વાપર્યા કે જ્યાં તેમની જરૂર હતી. જ્યાં વિચાર કરવાની જરૂર ન હોય ત્યાં ન કર્યા. મનની ઉપર નિયંત્રણ કરવાની વિધિ એ જ છે કે વિચારોને અસ્તવ્યસ્ત થવા ન દેવા. વિચારોને કોઈ જરૂરી કામમાં લગાવી દો. આપ આકુળ વ્યાકુળ થઈ ગયા છો, ક્યાંક ફરવાના વિચાર આપને આવી રહ્યા હોય તો વિચારોને ત્યાંથી હટાવી લો અને તમારી ઉપર જે પારાવાર મુશ્કેલીઓ છે તેમની ઉપર વિચારોને કેન્દ્રિત કરો. બાળકોને કેવી રીતે ભણાવશું? ધર્મપત્નીની તંદુરસ્તી કેવી રીતે જાળવશું? આપણા જીવનને કેવી રીતે સારું બનાવીશું? જ્યારે તમારી પાસે વધારાનો સમય હોય ત્યારે એવી યોજનાઓ બનાવવી જોઈએ તથા ઉત્કર્ષ થાય તેવા વિચારોમાં સમયનું નિયોજન કરવું જોઈએ. અને જ્યારે તમારી પાસે વધારાનો સમય ન હોય ત્યારે તમારા કામને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવીને મનને સંપૂર્ણ રીતે તે કાર્યમાં લગાવો. મનને એક મિનિટ માટે પણ ખાલી ન રહેવા દેશો. કોઈ કામ તમારી પાસે હોય તો તે કામને એવી રીતે કરો કે તે તમારા માટે સૌથી વધારે જવાબદારીનું કામ છે. જે કામ તમે હાથમાં લીધું હોય તેને પૂરી જવાબદારીથી પૂર્ણ કરો. પછી જુઓ આપનું કામ કેટલું સરસ, ઉચ્ચ કોટીનું અને શાનદાર થાય છે. આ રીતે વિચારોનો સંયમ એક, સમય સંયમ બે, પૈસાનો સંયમ ત્રણ અને ઇન્દ્રિયનો સંયમ ચાર. આ ચાર સંયમ જો આપ પાળી શકશો તો હું આપને તપસ્વી કહીશ. તેની શરૂઆત કરવા માટે આપ કામ વાસનાના વિચારો અને સ્વાદના વિચારોને દૂર કરવાનું શરૂ કરો. આ સૌથી પહેલું સોપાન છે.
તેના પછીના બીજા બે ચરણ છે તેમના વિશે આપને અગાઉ નિવેદન કરવામાં આવ્યું છે. આ રીતે રવિવાર અથવા ગુરુવારના દિવસે આપ શરૂઆત કરો અને પછીથી તો એ પ્રમાણે કરો. આપને એવું કહેવામાં નથી આવતું કે આપ માત્ર ગુરુવારે જ આ કામ કરો, પછી આપ જે ઈચ્છો તેની છૂટ મળશે. ગુરુવારથી આપ શરૂઆત કરો, એ જ પ્રજ્ઞાયોગ છે. બીજું કામ એ કરવાનું છે કે ઊંઘવા અને ઉઠવાના સમયે આપ નવો જન્મ અને પૂર્વજન્મ યાદ રાખજો, પવિત્રતા રાખજો. શુદ્ધતા રાખવા માટે પવિત્રીકરણ, પ્રાણાયામ, ન્યાસ એ બધું કરજો અને દેવપૂજન કરજો. જળ અક્ષત ધૂપને અનુરૂપ આપનું જીવન બનાવજો. ભક્તિ યોગ માટે ત્રણ માળાઓ કરજો, એક તમારા માટે, એક અંતકરણની શુદ્ધિ માટે અને એક પ્રજ્ઞા મિશન માટે. સાથે સાથે સવિતાનું ધ્યાન કરજો. ગાયત્રી જપની સાથે સાથે સૂર્ય દેવતા આપને બળ સાથે જ્ઞાન તથા બુદ્ધિ આપે તેવી ભાવના કરજો. અર્ઘદાન કરતી વખતે એ બરાબર યાદ રાખજો કે આપણા સુખોને વહેંચીશું અને બીજાઓના દુઃખમાં ભાગીદાર થઈશું. રવિવાર અથવા ગુરુવારના દિવસ આપ અસ્વાદ વ્રત કરજો. બસ આટલો જ પ્રજ્ઞાયોગ છે. પ્રજ્ઞાયોગ આપ નિયમિત રૂપથી કરો. તે વિશે છાપેલું પુસ્તક પણ છે. સમજમાં ન આવે તો ફરી ક્યારેક આવીને તે શીખી લેજો. અત્યારે આપના માટે આટલું પૂરતું છે. આજની વાત સમાપ્ત. ઓમ શાંતિ.